નમસ્કાર મિત્રો, જય મુરલીધર. ફરી પાછા આપણે BSM 1 મુખ્ય ગુજરાતી, પેલું પેપર છે કુંવરબાઈનું માં મેળું, જેના કવિ છે મહાકવિ પ્રેમાનંદ. તો આપણે કુંવરબાઈનું જે માં મેળું છે એમાં આગળના 1 અને 2 એમ કુલ 2 કડવા જોઈ ગયા. આજે આપણે કડવા નંબર 3 જોઈએ, જેનો રાગ છે વેરાગ. મેહતે માંડ્યો ગૃહસ્થાશ્રમ, પતિવ્રતા ઘેર નારી પરમ. દામોદરની સેવા કરે, માળા તિલકને મુદ્રા ધરે. સાધુ વૈરાગ્ય વૈષ્ણવ સંગ, શંખતાલને વાજે ચમ. ચોક માહે તુલસીના વન, અહર્નિસ થાય કીર્તન. નહીં કેતી ઉત્તમ વેપાર, એક ભક્તિ તણો આધાર. જે આપે તે વૈષ્ણવ જમે, ગુણ ગાય દહાડા નિર્ગમે. વિશ્વંભર પૂરું પાડે અન, વિશ્વાસ ગણો મહેતાને મન. બે સંતાન આપ્યા ગોપાળ, એક બાળકીને બીજો બાળ. શામળદાસ કુંવરનું નામ, પરણ્યો તે રૂડે ઠામ. કુંવરબાઈ નામે દીકરી, પરણાવી રૂડો વિવાહ કર્યો. પામ્યા મરણ પત્નીને પુત્ર, મહેતાનું ભાંગ્યું ઘર સૂત્ર. પતિવ્રતા વહુ વિધવા થઈ, કુંવરબાઈ તે કુશળી રહી. સ્ત્રી સુત મરતા રોયા લોક, મહેતાને તલ માત્ર ન શોક. ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ. કુંવરબાઈ પછી મોટી થઈ, આણું આવ્યું તે સાસરે ગઈ. સસરો શ્રી રંગ મહેતો નામ, મોટું ઘર કહેવે ભાગ્યવાન. છે સાસરિયાને ધન અભિમાન, ન દે કુંવર વહુને બહુમાન. નણંદ જેઠાણી વાકું ભણે, કુંવરબાઈને દુબળી ગણ. આવો વૈષ્ણવની દીકરી, સાસર વેલ સૌ પાવન કરે. કરે ચેષ્ટા સાસુ ગર્વ ભરી, કુંવરબાઈ નવ બોલે ફરી. છે લઘુ વેશે નાનો ભરથાર, તે નવ પ્રી છે વિવેક વિચાર. કુંવરબાઈનું આવ્યું સિમન, સાદર વાત ન પૂછે કંક. રૂપ દેખી અતિ વહુ અર્તણું, સાસરિયા સહુ હરખે ગણું. કહે મહેતો હરિનો છે દાસ, મોસાળાની સી કરવી આસ. વહુને ઓર્યો વીતે ખરો, કાંઈક મોસાળું ઘેરેથી કરો. દુર્બળની દીકરી રાકડી, આચાર કરી બાંધો રાકડી. ન કહાવ્યું પિયર, ન કોને કહ્યું, પંચમાસી તો એણે ગયું. રહ્યા શ્રીમંતના થોડા દન, થઈ કુંવરબાઈને ચિંતામાં. ઓશિયાળી દિશે ધામણી, વહુવર આવી સાસુ ઘર. બોલી અબળા નામિસીસ, બાઈ શું રખે કરતારી. આપણો ગોર પંડ્યો ખોખલો, જૂનાગઢ સુધી મોકલો. મોકલો લખાવી કંકોત્રી, તવ સાસુ બોલી ગર્વ ભર. તને તે વહુવર ગેહલું લાગ્યું, મામુઈ ત્યારે મૈયર ભાંગી. તાલ વજાડી ગાતો ફરે, ઉદર નાચી ખુદીને ભરે. દરિદ્ર ઘરમાં ફેરા ફરે, તે મોસાળું ક્યાંથી કરે. જે સગાથી અર્થ ન કરે, શું થાય તેને નોતરી. મહેતાને વાહલું હરિનું નામ, જોવા મળશે આખું ગામ. તમને ડોસો મળ્યાનું ભેદ, અમો નાતમાં થઈએ ફરજે. તમારો સસરો લાજે, બાઈ વણ આવીએ સરસે વેવાય. કુંવરબાઈ તો આંસુ ભરી, સાસુ પ્રત્યે બોલી પર. બાઈજી બોલતા શું ફોગો, દુર્બળ પણ પોતાનો સગો. અહીં આવી પાછા જાશે ફરી, એ મસે મળશું બાપ દીકરી. સાસુને મન કરુણા થઈ, નિજ સ્વામીને જઈ વાર્તા કહી. રહ્યા સિમંતના થોડા બી, કુંવર વહુ મન થાય કે. લખી મોકલો વેવાઈને પત્ર, જેમ તેમ કરતા આવજો અત્ર. શ્રી રંગ મહેતો પરમ દયાળ, કાગળ એક લખ્યો તત્કાળ. સ્વસ્તિક શ્રી જૂનાગઢ ગામ, જે હરિજન વૈષ્ણવનો વિશ્વાસ. નાગરી નાત તણા શણગાર, સાધુ શિરોમણી પરમ ઉદાર. ભક્ત નાયક વૈષ્ણવના ધણી, સદા કૃપા હોય કેશવ તણી. સર્વોપમા જોગ કરુણા ધામ, મહેતા શ્રી પંચ નરસિંહ નામ. આહ્યા સહુને કુશળ ક્ષેમ, લખજો પત્ર તમુ આણી પ્રેમ.
એક વધામણીનો સમાચાર અમારા ભાગ્ય તણો નહીં પાર. કુંવર વહુને આવ્યું શ્રીમંત અમ ઉપર ત્રુઠિયા ભગવન. માઘ સુધી સપ્તમી રવિવાર મુહૂર્ત અમો લીધું નિર્ધાર. તે દાહડે નિશ્વેષ રાવજો સગા મિત્ર સાથે લાવજો. ન આણસો મનમાં આશંક તમ આવ્યો પામ્યા લખટણ. ઉજળો સગો આવે બારણે સોનાનો મેરુ કીજે વારે. જો મહેતાજી મહેતાજી નહીં આવો તમે ખરેખરા દુભાઈશું અમે. આપ્યું પત્ર ગુરુના કરમાય પંડ્યો ખોખલો કર્યો વિદાય. કુંવરબાઈએ તેડ્યા ઋષિરાય એકાંત બેસાડી લાગી પાઈ. ત્યાં બે દાડા પુરાણા રહેજો મહેતાને સમજાવી દેજો. કાંઈ મોસાળું સારું લાવજો સંપદ હોય તો ત્યાં આવજો. કાંઈ નામ થાય જો પૃથ્વી તળે સાસરિયાનું મહેણું તળે. જો અવસર આ સૂનો જશે ભવનું મહેણું મુજને થશે. બોલબાણ નણદી મારશે શત્રુનું કામ દિયર સારશે. રખે નાગરી નાતે કૌતુક થાય તમારે માથે છે વૈકુંઠ રાય. પંડ્યો ખોખલો કીધો વિદાય સગ પહોંચ્યો જૂનાગઢમાં. વલણની જે પંક્તિઓ છે મિત્રો એમાં જૂનાગઢમાં ઋષિજી આવ્યા મહેતો લાવ્યા પાય રે. સ્તુતિ વિને પૂજા કરી પછી માંડી વાત સુખદાય રે. જે કડવા નંબર 3 છે એમાં મહેતાજીનો ગૃહ સંસાર, સસરામાં કુંવરબાઈની જે સ્થિતિનું જે વર્ણન છે, શ્રીમંતનો જે પ્રસંગ આવે છે, કુંવરબાઈને સારા દિવસો રહે છે અને શ્રીમંતનો જે પ્રસંગ આવે છે, કુંવરબાઈની સ્થિતિ અને એનું વર્ણન, નરસિંહને નિમંત્રણ આપતો એના જે વેવાય છે શ્રીરંગ મહેતા એ સૌજન્યપૂર્ણ જે પત્ર લખે છે. શ્રીરંગરાય મહેતા છે એ દયાળુ છે. એમને એમના વેવાય છે એ ગરીબ છે કે એના પાસે ધન દોલત નથી, એનાથી કોઈ ફેર નથી પડતો. એકદમ નમ્રતાથી એમના પત્નીના કહેવાથી એ નરસિંહ મહેતા છે એમને પત્ર લખે છે. માત્ર બે ટૂંકા ટૂંકા જે કડવામાં કથાની જે પૂર્વ ભૂમિકા જે આપણે લઈએ છીએ ને એ આખ્યાનની મૂળ કથામાં કવિ છે ને કડવાનો પ્રવેશ કરે છે. કોઈ પણ કથા છે ને શરૂ કરવા માટે તમે મોટા મોટા વિભાગ છે મૂકી ન શકો, નાના નાના ખંડ છે એની રચના કરવી પડે. આરંભની જે 15 પંક્તિઓ છે એમાં મહેતાની ભક્તિના નિત્યક્રમનું અને એમના ગૃહ સંસારનું જે કથન અહીંયા કહેવામાં આવ્યું છે. પછી તરત જ કુંવરબાઈના સાસરિયા પ્રત્યેના ઉપેક્ષા ભર્યા જે વર્તાવ છે એમાં શ્રીમંત પ્રસંગ આવે છે. શ્રીમંત પ્રસંગ નજીક આવતા મોસાળાનો જે પ્રશ્ન ઊભો થાય છે ને એનું આલેખન કરવામાં આવે છે. કવિ અહીં આખ્યાનની કથા ઉપર આવે છે. એમાં સૌથી પહેલા કહે છે કે નરસિંહ મહેતા છે એ ભગવાનની પ્રાપ્તિ થતાં, ભગવાનના આશીર્વાદ મળતા જૂનાગઢ પાછા ફરે છે અને એમના પોતાના ખુદના જે લગ્ન થાય છે. નરસિંહ મહેતા છે ગૃહ સંસાર માંડે છે. નરસિંહ મહેતાના લગ્ન થાય છે, ગૃહ સંસાર માંડે છે. એમના પત્ની છે પ્રતિવ્રતા છે, પતિની સેવા કરે છે, એમને કોઈ બીજી સુખ સુવિધાઓ નથી જોતી. દામોદરની સેવા કરે છે, તિલક ધરે છે, હાથમાં મુદ્રા છે, માળા ધારણ કરેલી છે. સાધુ વૈરાગ્યના વૈષ્ણવના જે સાધુ સંતોના જે કપડાં છે એ ભગવા પહેરેલા છે. શંખ તાલ અને વાજે ચંગ આ જે સાધનો છે ભજન માટેના કીર્તન માટેના, એમના આંગણામાં જૂનાગઢમાં જ્યાં ગૃહસ્થાયી બને છે એ લગ્ન જીવન વિતાવે છે, એમના આંગણામાં સાધુ સંતો છે એમનું આવન જાવન છે શરૂ થાય છે. નરસિંહ મહેતાએ પોતાનું જીવન છે એ ભગવાનના ચરણોમાં જે ભજન કીર્તન ગાય અને જે વિતાવ્યું છે. આંગણામાં સરસ મજાના તુલસીના વન છે, ઘણી બધી તુલસીઓ રોપેલી છે. એ સરસ મજાના મોગરાની સુગંધ સાથે એમના આંગણામાં સાધુ સંતો છે એ ભગવાનની ભક્તિ કરવા માટે અહીં એકઠા થાય છે. અહર્નિશ રાત અને દિવસ ભજન છે એ જરૂરી છે. પતિવ્રતા ઘેરે નારી પરમ, તો પરમ એટલે ઘણી ઘણી ભારે એવો અર્થ લેવો અહીંયા જોઈએ. ઘણી પ્રતિવ્રતા નારી છે,
દામોદર દોરડું, દામન એટલે દોરડું થાય, ઉદર એટલે પેટ. બાળકૃષ્ણને એકવાર જશોદાજીએ કેળે પેટે દોરડું બાંધી અને ખાંડણીએ બાંધેલો હતો, એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ માટે દામોદર, એટલે કે એમનું નામ છે કૃષ્ણ, એમના માટે દામોદર. જે મુદ્રા શંખચક્રની જે છાપ છે, વૈષ્ણવો શરીર પર છાપ મારે છે, શંખ તાલને વાજે ચંગ, એમાં શંખ છે, મુદ્રા છે જેની છાપ. એ વૈષ્ણવો છે, સાધુ વૈરાગીઓ છે, એ ચંદનનો તિલક કરતા હોય છે લલાટ પર, શરીરના હાથ પર. એ જે તિલક ધારણ કરે છે, એમ અહીં શંખની જે મુદ્રાવાળું જે તિલક છે એને ધારણ કરવામાં આવ્યું છે. નરસિંહ મહેતા છે, આજીવિકા માટે કોઈ ઉદ્યમ એટલે કોઈ વ્યાપાર નથી કરતા, ઉદ્યમ ન કરતા, ભક્તિના વધારે આગ્રહી છે. ભગવાનના આધારે મહેતાનું જીવન ચાલે છે. અલ્પ સંસ્તુપ જે ભક્તિ નરસિંહનું દર્શન અહીં થાય છે. નરસિંહ મહેતા છે એનો કોઈ વ્યાપાર નથી, કોઈ કામ ધંધો કરતા નથી, ભગવાન વિષ્ણુની ભક્તિ કરે છે અને ભગવાનના ગુણ લગાય અને એના દિવસો છે એ વિતાવે છે. વિશ્વંભર જે છે, આ વિશ્વનું રક્ષણ કરનાર છે ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુજી, એ એમને અન્ન એટલે એમને જન્મવાનું જે પૂરું પાડે છે, એ વિશ્વાસ નરસિંહ મહેતાના મનમાં છે કે મારા ઘરે ભલે કોઈ પણ વસ્તુ નથી, કોઈ પણ જાતની સુખ સુવિધા નથી, છતાંય ભગવાન છે એની ભક્તિમાં હું ખુશ છું. નરસિંહ મહેતા એને કોઈ કરિયાણું જોતું હોય ને કોઈ દુકાને, તો એ વાણિયા કરિયાણાવાળાની દુકાને જાય અને ત્યાં જઈ અને જે પણ વસ્તુ માંગે એના બદલામાં એની પાસે કોઈ એક જાતનો પણ કોઈ રૂપિયો હતો નહીં, કોઈ પણ જાતના પૈસા નહોતા. ત્યારે વાણિયા લોકો શું કરતા, નરસિંહ મહેતા પાસે ભજન ગવડાવતા. જે વસ્તુ જોતી હોય એના માટે નરસિંહ મહેતાએ ભજન ગાવાનું, અને બ્રાહ્મણ પુત્ર હોવાથી જે દુકાનદાર છે એ નરસિંહ મહેતાને ભજન ગાયું, એના બદલામાં એને જે જોતી હોય એ વસ્તુ આપતા, અને આમ નરસિંહ મહેતા છે એનું જીવન છે એ પસાર થતું. ભગવાન શ્રી કૃષ્ણની દયાથી એમને બે બાળકો થયા, બે સંતાનો થયા, એક છે બાળકી અને એક છે બાળ એટલે દીકરો. દીકરાનું નામ છે શામળદાસ. એને સરસ મજાના રૂડા ઠામ ઠેકાડે સારા ઘરમાં એને પરણાવ્યો છે, અને દીકરી નાની છે ઉંમરમાં, એનું નામ છે કુંવરબાઈ. એનો વિવાહ છે હજી બાકી છે. સમય જતા કુંવરબાઈને પણ પરણાવવામાં આવે છે. થોડા વર્ષોમાં એમના પતિ અને દીકરો શામળદાસ છે ને મૃત્યુ પામે. એનું ઘરચક્ર જે ઘરનું જે સૂત્ર, એમના પત્ની જે આખું ઘર સંભાળતા હતા એ ઘર સૂત્ર છે હવે ભાંગી પડે. એમના પત્ની વગર એમના નરસિંહ મહેતા અને એમના પુત્રનું જે ઘરમાં જે કાર્ય એમના પત્ની સંભાળતા તે અત્યારે ઠપ થયેલું છે, એ અધૂરું છે. એમના પતિવ્રતા વહુ છે ને વિધવા થઈ ગઈ, શામળદાસના લગ્ન કરેલા છે, શામળદાસની પત્ની છે, દીકરા વહુ પુત્ર વધુ એ વિધવા થઈ, એમને એમના ઘરે પાછી મોકલી દેવામાં આવી. કુંવરબાઈ છે એ કુશળી છે, એમના સાસરીએ સુખી છે. અહીંયા નરસિંહ મહેતાના પત્ની મૃત્યુ પામતા અને પુત્ર, પત્ની અને પુત્રનું મૃત્યુ થયું ને ત્યારે બહુ ઓછો સમય હતો બેના મૃત્યુમાં, તો આખું ગામ છે રોવા લાગ્યું. બધા લોકોને દુઃખ થાય છે કે ઓહો કેવી દુઃખદ ઘટના બની, એમ એક ઘરમાંથી બે વ્યક્તિઓના મરણ થયા. પણ આ મૃત્યુનો શોક નરસિંહ મહેતાને જરા પણ નથી લાગતો. શું કામ ખબર છે? નરસિંહ મહેતા એવું વિચારે છે કે આ ઘર આપણું જે હૃદય છે એમાં રહેલો જે આત્મા છે એ ઘર છોડીને ચાલ્યો ગયો, એક દિવસ તો બધા લોકોને જવાનું જ છે, એમાં આટલું બધું દુઃખ કરવાથી આટલો બધો શોક કરવાથી શું ફાયદો. એમને ભગવાનનું નામ લેવું છે હવે સુખે, શું કામ? ઘરે એમના પત્ની અને પુત્ર છે, ક્યારેક ક્યારેક નરસિંહ મહેતાને ટોકતા કે તમે ભગવાનની ભક્તિ કરો છો એની હારે કંઈક કામ પણ કરતા હોય તો. તો આ રોકટોકના લીધે નરસિંહ મહેતા છે એમને ગમતું નથી કે મને ભગવાનના નામ લેવામાં પણ આ ઘરના લોકો આટલું બધું હેરાન કરે છે.
ત્યારે નરસિંહ મહેતા બોલે છે, જ્યારે એમના પત્ની મૃત્યુ થાય છે ત્યારે, ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજીશું શ્રી ગોપાલ. સારું થયું કે પત્ની છે એનું મૃત્યુ થઈ ગયું, આ જંજાળ છે, આ જીવનની જંજાળ સંસાર છે એમાંથી મુક્તિ લઈ લીધી, હવે સુખેથી મને કોઈ રોકવા વાળું તો નથી કે તમે કામ કરો કે તમે આ વસ્તુ કરો એમ. હવે હું શાંતિથી સુખેથી કોઈ પણ વિઘ્ન વગર હું ભગવાન શ્રી કૃષ્ણ શ્રી ગોપાલ છે એની ભક્તિ કરી. કુંવરબાઈ ઉંમરમાં મોટી થઈ ગઈ છે, એને પણ લગ્ન થઈ ગયેલા હતા, એનું આણું છે વારવાનો સમય આવ્યો. આણું વારી અને કુંવરબાઈ છે એને સાસરવેલ કરવામાં આવી, સાસરે છે એ મોકલવામાં આવી. કુંવરબાઈના સસરાનું નામ છે રંગ મહેતા, એનું સરસ મજાનું મોટું બધું ઘર છે. કુંવરબાઈ ભાગ્યશાળી છે કે આવા પૈસાદાર કુટુંબમાં એને સાસરે જવાનું થયું. સાસરિયા છે ને એ પૈસાદાર છે, પણ સાસરિયાના સસરા સિવાયના બાકીના બધા લોકોને ધનનું અભિમાન બહુ છે, પૈસાનું અભિમાન છે. કુંવરબાઈને ગરીબ દરિદ્રની દીકરી કુંવરબાઈને બહુ માન આપતા નથી. નણંદ અને જેઠાણી છે ને એ કુંવરબાઈ મામેરું નથી લાવી, આણું નથી લાવી, એના લીધે બહુ મેણા મારે છે, વાકું બોલે. કુંવરબાઈ દુબળી ગણે, શરીરે દુબળી નહીં પણ એના પિતાની જે સ્થિતિ છે, જે દરિદ્રતા છે, એના લીધે કુંવરબાઈ છે એને આણામાં એના પિતા તરફથી એટલી બધી કોઈ સુખ સગવડની વસ્તુઓ નથી મળે. આ વૈષ્ણવની દીકરી છે, સાધુ સંતની દીકરી છે, સાસરવેલ થઈ અને આખા સસરાના જે પરિવાર છે એને બધાને સુખી કર્યા, પાવન કર્યા. સાસરિયામાં દરેક લોકોના જે કાર્ય છે એનું કુંવરબાઈ છે ખાસ ધ્યાન રાખે. જે સાસુ છે એમના, એમને કુંવરબાઈ છે ગરીબ ઘરની હોવાથી આણામાં જે કપડાં લતાન જે વસ્તુઓ છે એ નથી લાવી, એટલા માટે કુંવરબાઈ પ્રત્યે એમને થોડોક અણગમો. કુંવરબાઈ છે એને એના સાસુ છે ઘણા બધા મહેણા મારે, પણ કુંવરબાઈ છે એના સાસુની સામે એક પણ વેળ ન બોલે. શું કામ, એ સમજે છે મારા પિતાએ મને આણામાં કંઈ આપેલું નથી, એટલા માટે મારા સાસુ છે આવું વર્તન કરે, તો મારે એની સામે છે એ બોલવું ન જોઈએ. કહેવત તમે સાંભળી છે ને, ન બોલવામાં નવ ગુણ. એમના માતા સમાન જે સાસુ છે એમની સામે કુંવરબાઈ છે પ્રત્યુત્તર ક્યારેય નથી વાળી. લઘુવેશે એમના પતિ છે એની ઉંમર છે કુંવરબાઈ કરતા નાની છે, એમનો ભરથાર પતિ છે એ ઉંમરમાં નાના છે, એ નાનો હોવાથી કુંવરબાઈને માન નથી આપતો, એનામાં વિવેક નથી, એના વિચાર છે ભળી નથી શકતા. કુંવરબાઈ મોટા છે, એના પતિ નાના છે, એટલે એના પતિ છે એના બાળપણમાં જે પણ ચેષ્ટાઓ કરે એ કુંવરબાઈને સહન કરે. કુંવરબાઈને દિવસો જતા ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી સારા દિવસો રહે છે. શ્રીમંતનો પ્રસંગ આવે છે, સાત મહિનામાં જે શ્રીમંતની વિધિ કરવાની હોય છે, ભગવાને સારા દિવસો આપ્યા છે તેનો શ્રીમંતનો પ્રસંગ છે એ લેવો, એવું સાસરિયા વાળા લોકો છે અને આનંદ ઉત્સાહથી વિચારે. આ વાત છે એના કંઠને એકદમ આદરથી કુંવરબાઈ છે પૂછે છે કે મારે દિવસો છે તો આપણે શ્રીમંતનો પ્રસંગ ઉજવશું, પણ એમના કંઠ એના પતિ છે એને સમજી નથી શકતા, અને કુંવરબાઈ છે એને અદેખું ન બોલાય વિવેક વગરનું જે વાતચીત છે કહી અને ચાલ્યા જાય છે. કુંવરબાઈ છે એની સાસુને વાત કરે છે, સારા દિવસો આથી આપણે ત્યાં શ્રીમંતનો પ્રસંગ ઉજવીએ, એની સાસુ છે હરખાઈ જાય છે. જો સાસુ છે કુંવરબાઈને ગમે એટલા મેણા મારે છે કે તું આણામાં કોઈ પણ વસ્તુ નથી લાવી, પણ આ વાત જાણી અને સાસુ પણ છે એ ખુશ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણના દાસ છે નરસિંહ મહેતા, ત્યારે સાસુ છે કુંવરબાઈને પ્રશ્ન કરે છે કે તારા પિતા છે મહેતાજી તો ભગવાન શ્રી કૃષ્ણના સેવક બની ગયા, એ મોસાળું લઈને શું આવશે? શ્રીમંતનો પ્રસંગ આપણે ઉજવીએ તો તારા પિતા તરફથી જે મોસાળું કરવામાં આવે એમાં તારા પિતા છે એ કોઈ વસ્તુ આપી નહીં શકે, કોઈ વસ્તુ નહીં લઈ આવી શકે, એટલા માટે આપણી આ જે નાગરી નાત છે ને એમાં તારા સસરાનું નામ છે ને એ થોડુંક બધા લોકો છે એના ઉપર હાંસી ઉડાવશે.
કે શ્રીરંગ મહેતા છે એના વેવાય કેવા છે, તો કે ગરીબ છે. અને મામેરામાં શું લાવ્યા, તો કે કઈ નહીં. ઘણું બધું કહેવાથી કુંવરબાઈના સાસુ છે ને એ માની જાય છે. ઘર સંસારના ફળ રૂપે જે નરસિંહ મહેતાને ત્રણ લીટીમાં જ પ્રેમાનંદે વાત કરી દીધી, બિનજરૂરી કોઈ ઓચિંત્યપૂર્વક લંબાણ નથી કરતા, કેમના પુત્ર શામળદાસ એમના પત્ની છે મૃત્યુ પામે છે, પુત્ર પુત્રીને સારે ઠામ ઠેકાણે પરણાવ્યા છે, સ્ત્રી સુત મરતા, દીકરો અને પત્ની મરતા નરસિંહ મહેતા છે એ બોલે છે કે ભલું થયું ભાંગી ઝંઝાટ, સુખે ભજીશું શ્રી ગોપાલ. નરસિંહ છે એ ભક્તિ જળ છે, એને ખાલી ભક્તિ જ કરવી છે, નિષ્ઠુર કે ભાવહીન નથી, કે એનામાં લાગણી નથી, કે કોઈ પણ જાતનો ઉત્સાહ નથી, એવું નથી. સંતાનોને સારે ઠેકાણે એમને પરણાવ્યા, એનો સારા ધામધૂમથી લગ્ન પણ કરેલા. પરણાવાની, દીકરા અને દીકરીને પરણાવાની જે લાગણી પિતામાં હોવી જોઈએ નરસિંહ મહેતામાં હતી. નરસિંહના જે લાગણી ભૈરા ભાવાદ્ર હૃદયના જે દર્શન આખ્યાનમાં વારંવાર જોવા મળે. શામળદાસની પત્ની છે એમના પુત્ર છે મૃત્યુ પામવા છે, શામળદાસની પત્નીને એના પિતાના ઘરે વડાવી દેવામાં આવે છે. સ્ત્રી અને પત્ની જે મૃત્યુ પામે છે એનો શોક નથી નરસિંહ મહેતા. સ્ત્રી અને એકનો એક પરિણીત પુત્ર પાછળ પુત્રવધુને મૂકી અવસાન પામ્યો છે, આવા કરુણ પ્રસંગથી નરસિંહ મહેતાને તાલ માત્ર પણ શોક નથી. આ વર્ણન નરસિંહની નિષ્ઠુરતા ગણાવે એવું નથી. કવિનો આશય પ્રભુ શ્રદ્ધાવાન ભક્તની સંસાર પ્રત્યેની જે અનાશક્તિ અને તેને જે શ્રદ્ધા સ્થિર ચિદાવસ્થાને ઉપસાવવાનો છે. કવિએ રોતા લોકોના વિરોધ ચિત્રનો જે સંદર્ભ રચ્યો છે, આવી કરુણ બનાવથી આર્દ્ર હૃદયના ભક્તને કશું જ ન લાગે એમ તો કેમ માની શકે. નરસિંહ મહેતા છે એમના પત્ની અને પુત્ર છે એમનું મૃત્યુ થાય છે તો એને પણ દુઃખ ન થયું હોય એવું આપણે કેમ માની શકીએ. નરસિંહ મહેતા ગાય છે એમ જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરેખરો ફોક કરે, સુખ દુઃખ મનમાં ન આણી ઘટ સાથે રે ઘડિયા. આવી અપર જે ઘટના છે દુઃખ ને શ્રદ્ધાબળ ભક્તિભાવે જે ચિત્તમાં સમાવી લે, જે દુઃખ પડ્યું છે જે વ્યથા છે એની એના હૃદયમાં જે સમાવી લે ને સ્થિર કરી દે ને એ જ સાચો ભક્તિ. નરસિંહના જે ઉદ્ગાર રૂપ જે છે ભલું થયું ભાંગી ઝંઝાળ સુખે ભજીશું શ્રી ગોપાળ ને જે થયું તે ખરેખર હરિએ કર્યું છે ને, એમાં ભગવાન શ્રી કૃષ્ણની કંઈક ઉદ્દેશ હોય છે. આજે દુઃખનો ભાવાર્થ છે, સુખની કે દુઃખની દરેક સ્થિતિમાં ઈશ્વરની કલ્યાણમયતા જુએ છે, શ્રદ્ધા એની સ્થિર ભક્તિને વળેલી છે. નરસિંહ જે અર્થમાં ભગવાન શ્રી કૃષ્ણની જે પંક્તિઓમાં ભગવાન શ્રી કૃષ્ણે જે ઘટના જે વિપદ જે દુઃખ એના ઉપર નાખેલું છે એમાં એમ જ માને છે કે ભગવાન શ્રી કૃષ્ણની કંઈક મરજી હશે. મહેતાજી છે પુત્રને પત્નીને ને પુત્ર એ બે મરણ પામ્યા છે, નગરના લોકો રુદન કરે છે, એની અવધ એની ઉંમર જેની તેહ જાય સહી લેશ નહીં શોક કરતું મન. નરસિંહ મહેતા એમના પત્ની અને પુત્રના મૃત્યુ પર જરા પણ શોક નથી કરતા, આ જોઈ અને ગામના લોકો છે એ આશ્ચર્ય પામે છે. ઝંઝાળ ઘર સંસારની ખટપટ કડાકૂટ જે પંચાયત છે એ પૂરી થઈ ગઈ. પત્ની કંઈક કે પુત્ર કંઈક કે પુત્ર વધુ કંઈક બોલે એ આ બધી પંચાયત છે પૂરી થઈ ગઈ. હવે શાંતિથી ઘરમાં કોઈ નથી, નરસિંહ મહેતા એક જ રહે છે, એના દીકરી કુંવરબાઈ છે પણ સાસરે વિદાય પામેલા છે. ધન અને અભિમાનથી સાસરિયા વચ્ચે જે ગરીબની અને દુબળી દીકરી કુંવરબાઈની જે સ્થિતિનું વર્ણન છે. આપણો સંસાર એવો છે કે નણંદ અને જેઠાણી અને સાસુ સાચકલા અહીંયા પાત્રો છે આપણે જે બતાવવામાં આવ્યા છે ને, એમાં નણંદ સાસુ અને જેઠાણી છે જે ગરીબ ઘરની જે દીકરી કુંવરબાઈ છે એને આણું ન લઈ આવવાના લીધે જે મહેણા બોલે છે આ સાચી હકીકત છે. અત્યારે પણ આ દુનિયામાં આ સંસારમાં આવું બને છે, આવા મેણા સાંભળવા લોકોને મળે છે. આ કટાક્ષ વચન છે, આ પાછળથી સાચા પણ દેખાય છે. અહીં આપણે નાટ્યાત્મક રીતે લીધા છે પણ ખરેખર આ દુનિયામાં હકીકત છે.
સાચો જવાબ છે આપતા નથી પતિ, નાની ઉંમરનો પતિ છે એનામાં વિવેક વિચાર જાણતા નથી, કાચી સમજણ છે. કુંવરબાઈ છે એમને શ્રીમંતનો પ્રસંગ ઉજવવો જોઈએ એવી વાત કરે છે ત્યારે એના પતિ છે એ કાંઈ પણ જવાબ આપતા નથી. શ્રીમંત એટલે શું? તો જે સ્ત્રીને પ્રથમ વખત ગર્ભ ધારણ કરે, પેલું બાળક આવવાની જે અવસર છે, પ્રથમ સગર્ભા થતી સ્ત્રીને સાતમે માસે જે ખોળો ભરવાનો રિવાજ છે ને એને આપણે શ્રીમંત કહીએ. ગર્ભવતી કુંવરબાઈને પતિ પણ આદર પ્રેમથી તેના દોહદ એટલે કે ગર્ભવતી સ્ત્રીને થતી ઈચ્છા છે પૂરી નથી કરી શકતી, વિચાર વિવેક સમજતા નથી. એમ કુંવરબાઈ છે એના પતિને ઘણી બધી વાત છે એ સમજાવવા માંગે છે પણ એના પતિ છે એ સમજી શકતા નથી. રૂપ દેખીને ઘણું બધું થાય છે, વહુને મહેણાટોળા મારનાર સાસુ છે એ વહુના તે વખતના રૂપથી હરખાઈ જાય છે. એક સ્ત્રી છે જ્યારે ગર્ભધારણ કરે છે ને ત્યારે એના શરીરમાં ઘણો બધો ફેરફાર થાય છે અને એના રૂપમાં જે નિખાર આવે છે આ જોઈ અને એના કુંવરબાઈના સાસુ છે ને એકદમ હરખ પામવા લાગી ગયા. એ થોડાક સમય માટે ગરીબ ઘરની દીકરી છે એવું એ ભૂલી જાય છે. પ્રેમાનંદે સરસ મજાના કુંવરબાઈનું જે ગુણગાન છે એ ગાયું છે, મહેતો આસ ગણી. કુંવરબાઈ છે એને સાસુને સમજાવે છે કે મારા પિતાને આ હરખના ખુશીના સમાચાર છે મોકલવા જોઈએ જેથી કરી અને મારા શ્રીમંતનો પ્રસંગ છે ત્યારે મારા પિતા છે હાજર. ત્યારે સાસુ એમ કહે છે કે મેં તો હરિનો છે દાસ, મોસાળાની સી કરવી આસેની પાસે. એ ભગવાન શ્રી કૃષ્ણનો દાસ બની ગયો છે એની પાસે આપણે મોસાળાની આશા શું રાખવી, એના કરતાં તો તારા પિતા છે આપણા શ્રીમંત પ્રસંગમાં ન આવે ને તો વધારે સારું, શું કામ. જ્યારે મોસાળાની વિધિ પૂરી કરવાની થશે ત્યારે તારા પિતા પાસે તને મોસાળામાં આપવાની કોઈ પણ વસ્તુ નહીં હોય ને ત્યારે આપણી આખી જે નાગરી નાત છે ને એ તારા સસરા ઉપર હાસી ઉડાવશે, મસ્કરી કરશે. વહુને આજે વાતચીત સાસુ કહે છે કે તારા ઘરેથી કોઈ પણ પ્રકારનું મોસાળું છે આવશે નહીં, તારા પિતા છે એની બધા લોકો મસ્કરી ઉડાવશે ત્યારે તને છે એ દુઃખ થશે. આપણું સમોવાળું કુટુંબ નથી તારા પિતા, આપણી આ જે નાગરી નાત છે એ દરેક વ્યક્તિ આપણા શ્રીમંત પ્રસંગમાં આવશે અને તારા પિતાની જે મસ્કરી ઉડાવશે ને એ પ્રસંગ તારા માટે દુઃખદ હશે. એટલે સાસુ છે એ કુંવરબાઈ છે એમને કહે છે કે તારા પિતાને આપણે ન બોલાવીએ તો વધારે સારું. પણ દુર્બળ અને રાકડી એટલે કાંઈ પણ સાસુની સામે એક પણ શબ્દ ન બોલે એવી આજે કુંવરબાઈ છે એ એકદમ આદરભાવથી એમ કહે છે કે મારા પિતા મોસાળું ન લઈ આવી શકે તો કાંઈ નહીં, પણ આવી અને મારા હાથમાં રાખડી બાંધશે ને તો પણ એ મારા માટે એક આનંદની જે સ્થિતિ છે એ ઊભી થશે. સાસુ કહે છે તારા પિયરમાં કહેવડાયું નથી, આ સારા સમાચાર છે આપ્યા નથી. ત્યારે કુંવરબાઈ છે એ વાત કરે છે કે મારે આ પાંચમો માસ જાય છે, શ્રીમંતને હવે બે જ મહિનાની વાત છે, મારા સાસરીએ છે આ સમાચાર છે મોકલવા જોઈએ. હવે તો થોડા દિવસો જ રહ્યા, કુંવરબાઈની ચિંતા છે વધવા માંડી. હું ઓશિયાળી છું, મા વગરની દીકરી છે ને એ સુખ અને દુઃખની વાતો છે એ માને કહી શકે, પણ કુંવરબાઈ છે એમના માતા છે એ મૃત્યુ પામેલા છે, હવે પિતા છે એ ભક્તિવાન બની ગયા છે, ભગવાનની સેવામાં જે લાગી ગયા છે, તો એક દીકરી છે ના દુઃખની વાત એના પિતાને કઈ રીતે કરી શકે. સાસરિયામાં સુખી છે દુઃખી છે એનું ધ્યાન છે એ માતા અને પિતા બંને રાખતા હોય છે. જે દીકરી માતાને જે વાત કરી શકે ને એના પિતાને એટલી ખુલથી સાચા હૃદયથી વાત ન કરી શકે, એનું દુઃખ છે એ બતાવી ન શકે. અહીંયા કુંવરબાઈ છે ઓશિયાળી છે, એના સુખ દુઃખની વાત એ કોને કહે. એના પતિને સમજાવવાનો પ્રયત્ન કરે છે પણ એના પતિ અને એના ઉંમરમાં જે તફાવત છે એના લીધે છે એના પતિ છે આ વાતને સમજી શકતા નથી. કુંવરબાઈ એમ કહે છે કે હું ઓશિયાળી છું પણ મારા ઘરે જે વધામણી સારા સમાચારની જે વધાઈ આવવાની છે એ તો મારા પિતાને ખાલી જાણ કરો. ઘણું બધું કહેવાથી
કુંવરબાઈના સાસુ છે એનું હૃદય છે એ થોડુંક પીગળ્યું, અને ના સાસુ છે એ જઈ અને એના પતિ શ્રી રંગ મહેતા છે એની પાસે જાય છે. અને આ ઘટના જે બને છે કે કુંવરબાઈને સારા દિવસો જાય છે પણ એના મનમાં છે આવો ખેદ છે કે મારા પિતા છે એ આપણા જે શ્રીમંત પ્રસંગમાં નહીં આવે તો મને નહીં ગમે, મને દુઃખ થશે. મારા પરિવારમાં એક જ વ્યક્તિ છે કે જેને હું મારા કહી શકું એમ, આપણા ગોર છે ને બોલાવો જે પાંચમે માસે જે રાખડી બાંધવાની જે વિધિ થાય છે એના માટે ગોર મહારાજ છે આવી જાય છે. શ્રીમંત પ્રસંગે મોસાળું કરવા પોતાને પિયર પિતાને કહેવડાવવું નહીં અને હવે કહેવડાવશે પણ નહીં. પાંચ મહિના સુધી તો એના પિતાને કાંઈ સમાચાર નથી મોકલ્યા તો કુંવરબાઈ કહે છે કે તમે હવે હજી પણ તમે નહીં કહેવડાવો. ત્યારે એના સાસુ છે વાત કરે છે કે પિતાને કહેવડાવ્યું પણ નથી અને હજી પણ કંઈ કહેવામાં નહીં આવે, એટલે પોતાને ભવનું જે મહેણું લાગશે એવી ચિંતા કુંવરબાઈને થાય. તે સાસરવાસના અત્યાર સુધીના અનુભવે સ્વાભાવિક છે કે એના સસરા અને સાસુ અને બીજા જે વ્યક્તિઓ છે એનાથી અણગમો કેમ છે. મોસાળા માટે પિતાને કંકોત્રી લખવાની આજીજી કરે છે, વિનંતી કરે છે, ઓશિયાળી બનીને દયામણી બની અને સાસુ પાસે જે વિનંતી કરે છે. ઓશિયાળી એટલે અવશ દિન ઉપકારવશ, તમારો ઉપકાર જો તમે આટલા સમાચાર મારા પિતા પાસે મોકલાવો ને તો. ધામણી એટલે દયામણી જે સ્થિતિ છે, દયા કરે છે, આજીજી કરે છે, તમે મારા ઉપર કાંઈક દયા કરો, મારી વાતને થોડીક પણ સમજો એમ. ગોર ખોખલો પંડ્યો એટલે ગોર ગુરુ. લૌકિક અર્થમાં સારા નરસા પ્રસંગે જે ધર્મવિધિ કરાવનાર ગોર હોય એને ખોખલો એટલે વૃદ્ધ ખખડી ગયેલો જે ગોર છે, પંડ્યો એટલે કે સરે. સારા અને માઠા પ્રસંગોમાં જે કર્મકાંડ ધાર્મિક જે વિધિઓથી જે પ્રસંગ છે એને સારી રીતે પૂર્ણ કરે છે ગોર મહારાજ છે જે ગુરુ છે. એ ગુરુજી છે ને બોલાવવામાં આવે છે પાંચમે માસે જે રાખડી બાંધવાની જે વિધિ છે એના માટે. ત્યારે કુંવરબાઈ છે ને સાસુને બોલાવીને કહે છે કે આપણો ભલે શરીરે વૃદ્ધ થયેલા એનું શરીર છે એ કામ નથી કરતું, ખોખલું થઈ ગયું છે, પેલા જેવા જોશવાળા નથી, પણ આ ગોર મારા છે એને મારા પિતાના ઘરે એટલે જુનાગઢ છે એ કાગળ લઈને મોકલીએ કે આ વધામણીનો જે સારા દિવસો સારા પ્રસંગની વધામણી તો તમે કહેવડાવો. ઘણી બધી આજીજી કરે છે પછી સાસુનો જે ગર્વ છે ને એ થોડોક ભાંગે છે, એ થોડોક પીગળે છે. લોકગોવાળીના ભયથી આપેલો જે ઉત્તર છે, સાસુના ઉત્તરમાં સંસાર વ્યવહારમાં બેઠેલી એક સ્ત્રીનું માનસ વાસ્તવિક રીતે જોવા મળે છે, એ ભૂલવું ન જોઈએ. સાસુ છે એને એક વસ્તુનો અનુભવ થાય છે કે આ સ્ત્રી છે એમ, હું પણ સ્ત્રી છું એમ. આજે કુંવરબાઈની આ જે સ્થિતિ છે એ સ્થિતિ કદાચ મારી પણ બની હોત તો. એક સ્ત્રી માટે એને માન થયું, એનો જે ગર્વ છે એક બાજુ મૂકી અને એના પતિ રંગ મહેતા છે એની પાસે જાય છે અને આ કુંવરબાઈની જે જીદ છે એના માટેની વાત કરે છે. કુંવરબાઈ એમ કે છે મારી મા મુઈ, મારી મા છે તો મૃત્યુ પામી, પણ સાસુના ઉત્તરમાં જે વચન છે કુંવરબાઈ માટે ખાસ તો એવો પ્રસંગ છે. અતિ તીવ્ર હૃદય ભેદક બને છે, માતા વિનાની કોઈ પણ છોકરીના આવા પ્રસંગે માતાની ઉણપ સાલતી હોય એ સ્વાભાવિક છે. કુંવરબાઈને પણ એની માતા છે એની ખૂબ જ યાદ આવે છે. પિતા છે કેવો છે, અંકિતચંદ, અતિ ગરીબ છે. પિતા અંકિતચંદ હોય તેને વધુ સાલે તે સમજી શકે. સાસુના વચનથી કુંવરબાઈના હૃદય વ્રણ ઉપર જે મીઠું ભભરાવતું હોય ને એવું લાગે છે. જે ગોર મહારાજ છે એ ભલે શરીરે દુર્બળ છે, શક્તિ વગરના છે, વૃદ્ધ થયા છે, હવે એટલું એ કાર્ય નથી કરી શકતા, છતાં પણ શ્રીરંગ મહેતા છે એના પત્નીની વાત માની અને જૂનાગઢ સુધી કાગળ મોકલે છે ને આ ગોર મહારાજ છે એને પણ જૂનાગઢ મોકલે છે, કંકોત્રી લખાવી. તો સાસુ બોલી ગર્વ ભરી, તને તે વહુવર ગહેલે લાગ્યું, મામોય ત્યારે મહિયર ભાંગ્યું. જ્યારે કંકોત્રી લખતા હોય છે શ્રીરંગ મહેતા ત્યારે કુંવરબાઈના સાસુ અને કુંવરબાઈ છે ત્યાં હાજર હોય છે. કુંવરબાઈના સાસુ કંકોત્રી લખાવતા કુંવરબાઈને પાછું મહેણું મારે છે
કે હવે તારે પિયરમાં કંકોત્રી લખાવીને શું કામ છે? તારી માતા તો મૃત્યુ પામી છે, એ તો આવી શકવાની નથી. તારા પિતા છે તો ભગવાનની ભક્તિમાં છે, જીવન પસાર કરે છે, તો તારા ઘરેથી કોણ આવશે? મા વગરની દીકરી છો, હવે તારે પિયરમાં શું કામ છે? જે તાલથી નરસિંહ મહેતા છે એ ભગવાનની ભક્તિ કરે છે ને, એ ભક્તિના પ્રસાદ રૂપ જે કાંઈ મળે છે ને, એનાથી એનું ઉદર, એનું પેટ છે એ ભરે છે. કેટલી બધી દરિદ્રતા છે, દરિદ્રતાના ઘરમાં ફેરા ફરે છે. નરસિંહ મહેતાના ઘરમાં જે જગ્યાએ જે ખૂણામાં જો ત્યાં તમને દરિદ્રતા, ગરીબાઈ જોવા મળે. એના ઘરમાં કોઈ પણ ચીજ વસ્તુ છે એ જીવન ઉપયોગી નથી. એના ઘરમાં કોઈ પણ જાતની જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એ પણ જોવા ન મળે, તો એ વ્યક્તિ તને મોસાળું કઈ રીતે કરશે? તારું મોસાળું એ કઈ રીતે ભરશે? જે સગાથી કોઈ અર્થ ન સરે ને, જે સગા પાસેથી તમને કોઈ પણ કામની અપેક્ષા ન હોય ને, એ સગાને નોતરવો ન જોઈએ. સાસુ છે કુંવરબાઈની સામે ના સસરાને, કુંવરબાઈના સસરાને આવી બધી વસ્તુઓ સમજાવે છે કે મહેતાને આપણે આમંત્રણ શું કામ આપીએ? એ તો આપણે કોઈ મામેરું ભરવાનો નથી, કે આપણે કોઈ પણ જાતની ચીજ વસ્તુઓ લઈ નથી દેવાનું. તમને કુંવરબાઈ ને એમ કે છે કે તમને ખાલી તમારા પિતા એટલે ડોસો મળશે ને એટલો જ આનંદ થશે, બાકી બીજો આનંદ પણ તમને પણ નહીં થાય. તમારા માટે કોઈ પણ ચીજ વસ્તુ છે એ લાવી નહીં શકે. તમારા સસરાની લાજ છે એ જાશે બાઈ. હું તો હજી પણ કહું છું કે આ વેવાઈને બોલાવવા નથી. કુંવરબાઈ ત્યારે એ જ ક્ષણે ખૂબ આંસુ સારે છે, રોવા લાગે છે, ત્યારે સાસુ પ્રતિ એકવાર બોલે છે. આટલા બધા વર્ષોમાં એના સાસુની સામે ક્યારે કુંવરબાઈ બોલ્યા નથી, પણ એવી સ્થિતિ થઈ ગઈ હતી કે કુંવરબાઈ છે ને બોલવું પડ્યું. શું બોલે છે? બાઈજી, સાસુજી, તમે બોલવામાં શું કામ ફગો છો? તમે આવી બધી વાત, આવી બધી ઘટના શું કામ બોલો છો? મારા પિતા દુર્બળ છે, પણ મારા સગા છે, મારા પોતાના ગણી શકાવ ને એવા છે. અહીં આવશે અને મને મળી અને પાછા વયા જશે. અમે બાપ દીકરી થોડીક વાર તો મળીશું ને, બાપ દીકરી મળવાનો આનંદ અમને બંનેને થશે. લગ્ન કરીને સાસરે આવી એટલા સમયથી હું ક્યારે મારા પિતાને મળી નથી, ક્યારે મારા પિતાને જોયા નથી. તો આ એવો પ્રસંગ છે, આ એક કારણ છે, હું મારા પિતાને ત્યાં તો જઈ નથી શકતી. કેમ? તો કે તમે લોકો મને ત્યાં જવા નથી દેતા. મારા પિતા એ આવી નથી શકતા. કેમ? તો કે દુર્બળ છે, ગરીબ છે, એટલા માટે. તો આ એક એવો પ્રસંગ છે જેમાં અમે બાપ અને દીકરી એકબીજાને મળી શકીએ, એ આનંદ મને બહુ રહેશે, એ આનંદ મારા માટે બહુ સારો છે. આ જોઈ સાસુના મનમાં થોડીક દયા આવે છે. એ પોતાના સ્વામી શ્રીરંગ મહેતાને જઈ અને આ વાત કહે છે. શ્રીરંગ મહેતા છે શ્રીમંતના થોડાક દાડારિયા છે. કુંવરબાઈની મનમાં એવી ઈચ્છા છે, મનમાં કોચવાય છે, ખિંતા અનુભવે છે કે મારા પિતાને હું મળી પણ નહીં શકું. તો તમે વેવાઈને એક પત્ર લો, મોકલો, જેમ તેમ કરી અને આવજો, પણ એક વાર તો આવજો. એમ કદાચ નરસિંહ મહેતા સામો પત્ર મોકલે કે હું આવી નહીં શકું, તો એમને આજીજી કરીને કહેજો, એમને ખૂબ માનથી કહેજો કે તમે એક વાર તો અહીં આવજો. એમ આ સાંભળી અને પરમ દયાળુ જે શ્રીરંગ મહેતા છે, જેને એની ધન દોલતનું અભિમાન નથી, એ પણ ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત છે, ભગવાનની ભક્તિ કરે છે, રંગ મહેતા છે, દયાળુ છે, એમણે કાગળ છે તરત જ લખીને મોકલ્યું. સાથીઓ દોરી અને સાથિયાનું સ્વસ્તિકનું સુખાદાયી ચિહ્ન વાળો જે કાગળ છે એમના ગોર મહારાજ છે એમને જૂનાગઢ આપવા માટે રવાના કરે છે. જ્યારે ગોહર મહારાજ જૂનાગઢ પહોંચે છે ત્યારે નરસિંહ મહેતાના આંગણામાં ફળિયામાં હરિજન વૈષ્ણવનો વિશ્રામ છે. બધા સાધુ સંતો છે નરસિંહ મહેતાના ઘરે જોવા મળે છે. આ નાગરી નાતનો જે સળગાર છે કે સમાજમાં ભળવું જોઈએ, એમાં નરસિંહ મહેતાના ઘરે કોની નાત જામી છે? સાધુ સંતોની નાત જામી છે. સાધુ શિરોમણી જે પરમ ઉદાર છે, બધા સાધુઓમાં જે પરમ છે, જે ઉદારતાનું જે દિલ હૃદય રાખે છે, એવા ભક્ત નાયક નરસિંહ મહેતા છે. એ વૈષ્ણવના
ધણી વૈષ્ણવ એટલે સાધુ સંતો, ના ધણી એટલે સ્વામી કોણ? નરસિંહ મહેતા, જે પોતાની ભક્તિથી આ વૈષ્ણવોને અહીં આવવા માટેની જે પ્રેરણા આપે છે. સદાય કેશવની કૃપા, કેશવતાની કૃપા એટલે ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ છે કેશવ, એની કૃપા હંમેશા નરસિંહ મહેતા ઉપર રહી છે. સર્વોપમા જોગ, બધેમાં ઉત્તમ અને કંઈક જોગવાઈ ધરાવતા હોય એવા કરુણાધામ મહેતા શ્રી પંચ નરસિંહના. નાગરીનાથમાં નરસિંહ મહેતા છે એનું નામ ક્યારે લેવાય? તો કે ભગવાનની ભક્તિ કરવા, અખૂટ ભક્તિ કરી છે રાત અને દિવસ, અહરનિશ એટલે રાત અને દિવસથી ભગવાનની ભક્તિ કરવામાં જ એમને સમય વિતાવ્યો. એવા આદરમાનથી લખે છે કે અહીંયા બધા સહુ કુશળ ક્ષેમ છે, હરખમો પ્રસંગ આવ્યો એટલા માટે તમને પ્રેમથી આ પત્ર લખું છું. એક વધામણીના સમાચાર છે, અમારા ભાગ્યમાં ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી આવો સારો દિવસ એમને બતાવ્યો અમને. વહુ કુંવરબાઈ છે એમને સારા દિવસો જાય છે અને એ પ્રસંગના લીધે આપણે સીમંતનો પ્રસંગ છે ઉજવવાનો છે. અમારા ઉપર ભગવાન ત્રુટ્યા એટલે ભગવાનની મીઠી નજર છે, કેમણે આવો સારો પ્રસંગ છે એ બતાવ્યો છે. અહીંયા કુંવરબાઈ છે એના સસરા શ્રીરંગ મહેતા છે, નરસિંહ મહેતાને જૂની ઢબે જે લખાતો ભાવપૂર્વકનો જે પત્ર છે લખે છે. કુંવરબાઈની સાસુમાએ શ્રીરંગ મહેતા છે જે દયાળુ છે, પત્રમાં તેનું ભદ્ર સંસ્કારી વ્યક્તિત્વ તરવરી રહે છે. કુટુંબના અન્ય પાત્રોની ખટપટથી તે પર છે. એ ક્યારે કુંવરબાઈ છે ને મેણા ટોળા માતા નથી કે સાસરિયાના બાકીના જે વ્યક્તિઓની ખટપટ છે એમાં ભાગ નથી ભજવતા, એ પણ ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરે છે. એની છાપ છે ને એ જે પત્ર જેટલા આદરથી લખે છે ને એમાં જોવા મળે છે. તરત જ પત્નીએ કીધું, સૂચક કર્યું એવા શબ્દથી શ્રીરંગે કશી જ અનાકાની કર્યા વગર તરત જ પત્ર લખ્યો. ગરીબ વેવાય આવી આબરૂની જે ફજેતી થશે એવી એને કોઈ ચિંતા નથી, એવી કોઈ ફિકર નથી કે કોઈ માનસિક પીડા પણ અનુભવતા નથી, પણ એને મોટો ગર્વ થાય છે કે નરસિંહ મહેતા જેવો મોટો ભક્ત જો મારા ઘરે આ શ્રીમંત પ્રસંગમાં આવશે ને તો મારું આંગળું પર પાવન થઈ જશે. એ ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરે છે શ્રીરંગ મહેતા, પણ નરસિંહ જેવા જેટલા ભક્ત નથી, આટલા મોટા ભક્ત એ બની શકા નથી. ગરીબ વેવાયની આબરૂની ફજેતીની કોઈ પણ ચિંતા કર્યા વગર, કોઈ પણ નડતર રૂપ નથી થતું એવી ચિંતા કર્યા વગર પત્નીને નડે છે, એમના પત્ની છે એને ગમતું નથી એના વેવાય છે એ ઘરે આવે. અહીં સરસ મજાનું સરળ હૃદય શ્રીરંગ મહેતાનું બતાવ્યું છે. કેવળ તત્કાળ શબ્દ વાપરીને પ્રેમાનંદે જે સમય સૂચકતાની સહજ ભાષા શક્તિ જે નોંધપાત્ર ગણાવી છે. આપણે નરસિંહ મહેતા માટે શ્રીપંચ એવો શબ્દ જે વાપરવામાં આવ્યો હતો, શ્રીપંચ એ સંન્યાસીઓને માટે જે માન છે કક્ષા સૂચકનો, જે ચિહ્ન છે વ્યવહારમાં જૂના રીત રિવાજ પ્રમાણે માન સૂચક જે પાંચ શબ્દ નામની આગળ જે વપરાતો સાધુ સંન્યાસી લોકો માટે, એ અર્થ છે એ શ્રી પાંચ વખત લખીએ તેટલા માન માટેનો જે યોગ્ય છે. ભગવાન ત્રુટ્યા એટલે અમે સંતુષ્ટ છીએ, ભગવાનની જે અમી દ્રષ્ટિ છે ભગવાન પ્રસન્ન થયા છે. તમે દિલમાં હૃદયમાં કોઈ દુઃખ ન આણશો, દુઃખ ન ઉત્પન્ન કરતા કે મને પાંચ મહિના સુધી કેમ ખબર પહોંચાડવામાં ન આવ્યું. સાતમા મહિને કુંવરબાઈ વહુના શ્રીમંત પ્રસંગે અમે તમને એટલા જ માનથી બોલાવીએ છીએ, અમે મુહૂર્ત કઢવી લીધું છે. જે સ્થિતિ છે આ વેવાય છે શ્રીરંગ મહેતાના, શ્રીરંગ વેતા છે એ વેવાયને ભક્ત કહે છે, ધનવાન નથી એ જાણના શ્રીરંગ મહેતા છે, એ સમજણ છે, સમજણા છે, વિચાર કરી શકે છે. જો રખે ને એટલે કે કદાચ મહેતાને ધનના અભાવને કારણે તર્ક વિતર્ક થાય, મૂંઝવણ ન થાય ને એટલા માટે એવી સમજ બુદ્ધિથી લખાયેલી જે પંક્તિઓ છે. શ્રીરંગ મહેતા છે જે નરસિંહ મહેતાના વિવાહી અન્ય કુટુંબીજનોની જેવી લાલચ નથી ધરાવતા, વિવાહ આવા પ્રસંગે આવે ને એ જ લાખ ટકાનું છે, એ જ પોતાને મન લાખ રૂપિયાનું છે,
સગાઈની જે મહતા શિરંગ મહેતાના અને પછીના જે વાક્યમાં આપણને દેખાય છે. શ્રીરંગ મહેતા છે એ માઘ સુધી સપ્તમી રવિવાર મુહૂર્ત અમે દીધું નિર્ધાર. મહા મહિનાની સાતમને રવિવારના દિવસે શ્રીમંતનું મુહૂર્ત આવ્યું છે. અમે એ શ્રીમંત પ્રસંગ છે એ રવિવારને સાતમના દિવસે ઉજવવાનો રાખવાનો જે નિર્ધાર વિચાર કરેલો છે એ દિવસે તમારે ચોક્કસ આવવાનું છે. તમારે પણ આવવાનું છે અને તમારા સગા મિત્રો એ લોકોને કુટુંબ પરિવારના લોકોને પણ લઈ આવવાના છે. આરે તમે એવું મનમાં જરાય શંકા ન કરતા, જરાય દુઃખ ન લગાડતા કે હું મામેરું લઈ નથી જતો તો ત્યાંના મારા વેવાય છે મારા માટે કેવી લાગણી ધરાવતા હશે, એની વિચારશીલતા કેવી હશે. શ્રીરંગ મહેતા નરસિંહ મહેતાને એમ કહે છે કે તમે આવા શુભ પ્રસંગે અમારા ઘરે હાજરી પુરાવો ને એ પણ અમારા માટે 100% છે, સારામાં સારું છે. ઉજળો સગો જો બારણે આવે ને તો એ સોનાનો વરસાદ વરસ્યો હોય ને એવું મારે મન થાય છે. તમે ભક્તિવાન પુરુષ જો મારા ઘર આંગણે આવો ને તો મારું ઘર આંગણું પણ પાવન થઈ જાય, મારા ઘરમાં પણ ભક્તિનું જે વાતાવરણ છે એ ઊભું થઈ જાય. ઉજળો સગો એટલે એક સામાન્ય અર્થ છે, સગાઈનો આદર કરે તે સારો સગો. શ્રીરંગ પોતે એવો છે અને નરસિંહ જેવા પરમ સગાને ઉજળો નિષ્કલંક અને સારો ગણાવે છે. એના પછી પત્ર છે શરૂ કરે છે, એને નરસિંહ મહેતા માટે વપરાયેલા બધા જ વિશેષણો છે એ ઔપચારિક નથી પણ સાચા દિલે વાપરેલા છે એ આપણે જોઈ શકાય છે. નકર આવડા મોટા ધનવાન વ્યક્તિ છે એ એના ગરીબ વેવાય માટે આવો સરસ પત્ર લખે ખરો? અત્યારનો આધુનિક જમાનો છે કે આપણે પત્ર વ્યવહાર કરવાની જરૂર પડતી નથી. ટેલિવિઝનનો જે જમાનો છે એમાં આપણે મેસેજ કરી શકીએ છીએ, ફોન પર વાત કરી શકીએ છીએ અને સામે જ તરત રૂબરૂ ગયા હોય એવો અનુભવ કરીને નિમંત્રણ આપી શકીએ છીએ. જે નરસિંહની આર્થિક સ્થિતિ અને એમને ખબર છે કદાચ ન આવે તો તે વિચારથી પ્રેરાઈને શ્રીરંગ મહેતા તેમને નિસંકોચ આવવા માટે અને સરસ શબ્દોથી આગ્રહ કરે છે. રંગ મહેતા જાણે છે કે મારા વેવાય છે અને એવી પરિસ્થિતિ નથી કે મામેરું લઈને આવી શકે, પણ છતાંય તમે ચિંતા ન કરતા, તમારે અહીં આ પ્રસંગમાં આવવાનું છે, હાજર રહેવાનું છે. પત્ર લઈને જ્યારે ખોખલા પંડ્યા કુંવરબાઈને છાનામાના બોલાવે છે, આ પંડિત છે જે શરીરે દુબળા છે અને શરીર અશક્ત છે, એને જતા જોઈએ ને કુંવરબાઈ છે એ છાનામાના બોલાવે છે, બોલાવી અને એના પિતા છે મહેતાજી ખરેખર તમે નહીં આવો ને તો અમને દુઃખ થશે એવું કુંવરબાઈના સસરા છે પત્રમાં ઉમેરે છે. પછી પત્ર છે એ ગુરુ શરીરે દુર્બળ ગુરુ છે એમને આપી અને એમને વિદાય કરે છે, એમને રવાના કરે છે જૂનાગઢ જવા માટે. કુંવરબાઈએ ઋષિરાય છે ને એકાંતમાં બેસાડી અને વાતચીત કરે છે. પિતાને એક અંગત ખાનગી સંદેશો મોકલાવે છે કુંવરબાઈ. નરસિંહ મહેતાની હારમાળાના જે મામેરામાં ખોખલો પંડ્યો જાતે છાની રીતે કુંવરબાઈને મળે છે એનું આલેખન છે એ પ્રેમાનંદનું જે નિરૂપણ છે એ સહજ રીતે જોવા મળે છે. કુંવરબાઈ છે પંડિત ગુરુજીને બોલાવે છે અને એના પિતાને એક બીજો એક દીકરી તરફથી લખવામાં આવતો છાનોમાંનો એક પત્ર લખે છે અને પત્રમાં એ સ્પષ્ટ સૂચના આપે છે કે જો તમે મોસાળું લાવી શકો ને તો જ મારા સાસરે આ શ્રીમંત પ્રસંગમાં તમે હાજર રહેજો. કુંવરબાઈને ખૂબ ઈચ્છા છે એના પિતાને મળવાની કે ફરી પાછા તમે ક્યારે મળશો, પણ આ એક એવો પ્રસંગ છે કે જ્યાં અમે બાપ દીકરી છે એ મળી શકે, પણ સાસુ ના અને દેરાણી જેઠાણી અને નણંદના જે મહેણા ટોળા છે એ સાંભળવા ન પડે એટલા માટે કુંવરબાઈ છે એના પિતાને સ્પષ્ટ સૂચના આપે છે. હવે એક સરસ મજાનો અવસર છે, જો તમે નહીં આવો ને તો મારો અવસર છે સૂનો જાશે એનો વાંધો નહીં, પણ તમે મામેરામાં જો કાંઈ નહીં લઈ આવો ને તો એ દુઃખ છે એ મેહણું છે મારે આજીવન રહેવાનું છે. આ દુઃખ આ મેહણું છે એ તમને નથી લાગવાનું, આ ભુવનનો રાજા જે ભગવાન શ્રી કૃષ્ણ છે ને એમને આ મેહણું લાગશે. મારી નણદી છે મારી જેઠાણી છે તો મને કટુ વચન બોલશે જ,
હું એ ચલાવી લઈશ, હું એ સાંભળી લઈશ. પણ દેર છે ને, દેર એક શત્રુનું, એ દુશ્મનનું કામ કરે છે કે દેર જ્યારે મળશે ને ત્યારે આ મેહણું છે એ મને માર્યા જ રાખશે, અને દિયરે મારેલું મેહણું છે હું સહન નહીં કરી શકું. સંપત આવજો એટલે પુત્રીએ કહેડાવેલી સ્પષ્ટ વાત, સંપત્તિ હોય ને તો મારા સીમન પ્રસંગમાં આવજો. નિર્ધન પિતાને માથે ઈશ્વરના જે આશીર્વાદ છે તે શ્રદ્ધા છે વ્યક્ત કરે છે. એના પિતા છે ને કહે છે કે પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ છે એ તમારા માથે છે, હું જાણું છું. ભગવાન શ્રી કૃષ્ણ દરેક પડે તમારી મદદ કરે છે, આપણી વાહરે આવે છે હું જાણું છું. પણ આ વખતે તમારી પાસે સંપત્તિ હોય, મામેરામાં આપવા માટે કોઈ વસ્તુ લાવી શકો ને તો મારા શ્રીમંત પ્રસંગમાં આવજો, નકર ન આવતા. આજે એક પુત્રી એના પિતાને જે સ્પષ્ટતા કરેલી છે, શું કામ ખબર છે? પિતાને પાછી રડતા આંસુએ સમજાવે છે કે તમે આવડી મોટી નાગરી નાતમાં શ્રીમંત પ્રસંગમાં આવશો મારા સસરાના ઘરે, અને તમે મોસાળામાં મને કાંઈ નહીં આપી શકો ને, તો આજે નાતના સમાજના લોકો જે તમને મેહણા મારશે ને, મેહણા છે હું સહન નહીં કરી શકું. મારા સાસરિયાવાળા મને ભલે ગમે એટલા મેહણા મારે, પણ મારા પિતાને, તમને જેટલા મેહણા મારશે ને હું સહન નહીં કરી શકું. એટલા માટે પહેલેથી જે સૂચના છે, જે સૂચન છે એ કરી દે છે. પંડિતજી છે એમને જૂનાગઢ માટે, જૂનાગઢ રવાના કરવા માટે વિદાય આપે છે, અને પંડિતજી છે એ વિદાય લે છે. જૂનાગઢમાં પંડિતજી છે એ પહોંચે છે, ઋષિજી આવ્યા છે, અને નરસિંહ મહેતા છે એને અભિવાદન કરે છે, પાય લાગે છે, જે લાગણી છે વ્યક્ત કરે છે. પ્રાર્થના અને વિનયથી નરસિંહ મહેતા છે એ પૂજા કરે છે ગોર મહારાજની, અને પછીથી આ સુખદાયક જે સ્થિતિ ઊભી થઈ છે કે પંડિતજી એ પાછા ક્યાંથી, તો કે કુંવરબાઈના સસારિયા સાસરિયાના ગામથી, સાસરિયાવાળાના પક્ષથી આ પંડિતજી આવેલા છે, તો કોઈક સારો એવો પ્રસંગ હશે કે જેના લીધે મારા ઘરે આવ્યા છે. નરસિંહ મહેતા પંડિતજીને આવેલા જોઈને ખૂબ જ હર્ષ પામે છે. ભલે ભક્તિવાન છે, ભગવાનની ભક્તિ કરે છે, પણ એને એની દીકરી પ્રત્યે એટલી જ લાગણી છે, એટલો જ પ્રેમ છે ને એટલું જ માન છે. આ સ્થિતિ છે કડવા નંબર 3માં આપણે જોઈ. નરસિંહ મહેતા પત્ર વાંચી અને કેવી લાગણી અનુભવે છે, કુંવરબાઈને ત્યાં જાવું કે ન જાવું, કેવી મનોસ્થિતિ જે ઉત્પન્ન થાય છે, એ બધી વાત આપણે આગળના જે લેક્ચરમાં લઈશું. ફરી પાછા મળીશું, ત્યાં સુધી જય મુરલીધર.